गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तुलसी क्यारा अंतर्गत केटलाक मुद्दाओनी आपणे नवलकथाना विषय वस्तुने ध्यानमां लईने चर्चा करी अत्यार सुधी। हवे आपणे वात करीए ए तुलसी क्यारा शीर्षकनी सार्थकता, यथोचित छे शीर्षक के नहीं ए जरा जोईए। गुजराती नवलकथाना घटक तत्वोमां शीर्षकनुं स्थान छे बहु महत्वनुं छे। ખાસ કરીને શીર્ષક એવું હોવું જોઈએ કે નવલકથામાં આમ યથેચ રીતે તમને પ્રવેશ કરાવી દે, એને કહીને પ્રકારે તમે આમ શીર્ષકની વાંચતાની સાથે જ નવલકથામાં પ્રવેશ કરો। તો કોઈ પણ સાહિત્ય કૃતિની શીર્ષકની યોગ્યતા કે એનો ગુણ કે એનો પક્ષ એના પક્ષમાં હોય છે, શીર્ષકના પક્ષમાં એની શોભા છે। જે મુગુટ રાજાને શિર ઉપર શોભે એમ શીર્ષક છે ને એ કૃતિના શીર્ષ ઉપર શોભે છે, એવું સમજવું અધિક ઉચિત છે આપણા માટે। કૃતિનું શીર્ષક ઘણું ખરું પૂછો ને તો એનો સાર છે, અર્ક છે અને કેન્દ્રવર્તી વિચારભાવ છે। સરસ્વતી ચંદ્ર હોય કે પાટણની પ્રભુતા હોય, મળેલા જીવ હોય કે માનવીની ભવાઈ હોય કે તુલસી ક્યારો હોય, આવા ઉત્તમ કલાત્મક શીર્ષકો કુશળ સર્જક માટે ઉત્તમ શીર્ષક પસંદગી સાવ સરળ નથી હોતી અને મેઘાણી માટે તો આ સહજ બને છે। તુલસી ક્યારો નવલકથામાં તુલસી અને તુલસીના ક્યારાની મહત્તા છે। નવલકથાકાર ઝવેરચંદ મેઘાણીએ તુલસી ક્યારો નવલકથા બહુ યશસ્વી કૃતિ રહી છે અને એ તુલસીની મહત્તા પ્રમાણે કંઈક શીર્ષક સૂચવે છે તો આટલા બધા પ્રમાણો આપણી સામે છે। છતાં જે ડોસાને એટલે કે સોમેશ્વર માસ્તર અને દેવુના દાદાને તુલસીનો લીલો ક્યારો સદાય મસ્ત રાખતો હતો, તે ડોસાને તુલસી ક્યારો કરમાઈ જતો લાગ્યો। એક સમયે આ તુલસી ક્યારો મગમગતો અને લીલો છમતો, એ ડોસાને આજે એનો તુલસી ક્યારો કરમાઈ જતો લાગે છે, શું કામ? કુટુંબમાં એક વિચ્છિન્નતા ઊભી થઈ છે। સોમેશ્વર માસ્તર ઘરમાં આ બનાવ એટલો નવીન હતો કે તુલસી ક્યારાની મંજરીને ખબર પડી જતી। પ્રભાતે રોજ જે મોં ધોઈને તુલસીના બે પાન મોંમાં મૂકવાના ડોસાને ન આવ્યા અને આવ્યા ત્યારે જોવે છે કે આજે તુલસી કરમાયા, ભદ્રાને યાદ કરે છે, દેરને રસ્તે તાવ માથું કંઈ ન થાય અને દેવ સર્વ પ્રકારે ક્ષેમ કુશળ રહે તે માટે તુલસીમાંની બાધા અને એનો દોરો કરાવે છે। તો જો આ ભદ્રા પણ તુલસીમાં એટલું માને છે। પાછું એક ભદ્રાનું ઉદાહરણ છે કે મારું આંસુ જીવન પૂર્વે કદી ન અનુભવેલી શૂન્યતાને વિકલતાને કેમ અનુભવે છે? હે પ્રભુ, હે તુલસીમાં, મને આમ કેમ થાય છે? જાણે દેરનું પ્રયાણ કોઈ કારણે અટકી પડે, તુલસીમાં મને એટલું બધું કાં થાય? તો અહીંયા તુલસીનો અનુનય છે। તુલસીમાં, હે તુલસીમાં, તુલસીમાં મારા સારાવાના કરજે હો। બેન બેઠી બેઠી ભદ્રા કંચનને લથડતા કથડતા ભાંગી તૂટતા શરીરને ટેકવી અને બોલતી હતી, તો અહીંયા કંચન પણ એ જ રીતે એ તુલસીને વિનવે છે। એ જ શબ્દો કંચનને સાંભળ્યા અને પછી એ જ બીજી ક્ષણે કહે છે, વિશ્વની પરસાડે બ્રાહ્મણ વાળાને ઓરડે, તુલસીને ક્યારે? પ્રભુના ઘરના પરોણલાશી એક બાલિકા ઉતરે છે અને સુયાણીએ બહાર આવીને ખબર પડી દાદાને ઘેર લેણિયાત આવી, ત્યારે પણ કંચન પુત્રીના જન્મ વખતે પણ એ તુલસીમાને પ્રાર્થના કરે છે। કંચન રાતના ઝબકે છે, ઝબકારે ઝબકારે એ વિરસુત આવ્યું એના ભણકારા વાગે અને સવારે ઉઠી અને તુલસી માતાને પાછી પ્રાર્થના કરે। એ પ્રાર્થના એ વિખૂટા ન પડવા વિશેની છે અને લિખિતન તમારી કંચન લજવાતી કંચલ। એક મહિના પછી બાપુજીને સંતોષ થાય, યમુનાબેન વિદાય થાય અને આમ તુલસી ક્યારેય આંસુડા સારી અને આ છોકરી વિદાય કરે ત્યારે પણ તુલસીનો અનુનય કરે છે કે હે તુલસીમાં, આ ઘરમાં આટલું રહી, હવે પછી જ્યાં જાઓ ત્યાં પણ તારા આશીર્વાદ હોય। વિરસુતને પણ મહિના પર મહિના વીતવા લાગ્યા અને પોતાના હૃદયને તુલસી ક્યારે કંચનની જે પ્રાર્થના છે એ રટીએ રાખી, હે જગતજની માં, અમારું વિશ્વ વેલડું ઊંડું મૂળ્યું ક્યાંય દેવુના સંસારમાં ન આવે, તુલસીનો છોડ નથી પણ તું રણછોડ રૂપ છું, એવું કહી અને તુલસી પત્ર પાન નથી પણ પ્રતાપ છે। શ્રી કૃષ્ણ ભગવાને વૃંદાવન એટલે કે તુલસીનું વનમાં રાસ રચ્યો હતો તે અત્યારે યાદ આવ્યું, વૃંદાવનનો મહિમા કેટલો છે। તુલસી ક્યારો નવલકથામાં પણ તુલસીજીનો, તુલસી માનો, તુલસીના પવિત્રતાનો અને ઐશ્વર્યપૂર્ણ સામર્થ્યનો મહિમા
આટલો અપરંપાર બતાવ્યો છે, કેવી અખંડ અચલ અને અવ્વલ પવિત્ર શ્રદ્ધા ભક્તિ અને તુલસી સાધના. ભારતીય પરિવારોમાં ઘરે ઘરે આંગણે આંગણે તુલસીનો ક્યારો, તેને ઘીનો દીવો અને તેને વંદન, તેને પ્રાર્થના આજે પણ ક્યાં નથી જોતા. અને આપણે ત્યાં કહેવાયું છે કે જેને આંગણ તુલસીનો ક્યારો, સાલીગ્રામની સેવા રે, એવા આ સર્વ ઉલ્લેખો તુલસી ક્યારા શીર્ષક અંતર્ગત ઉત્તમતાને બક્ષે છે. તો આ મુદ્દો આપણે અહીં પૂરો કરીએ છીએ. નવા મુદ્દા સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.